નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાય પુથીના પાઠ નંબર બે ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ અને હસ્તલિત કલાનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યાય પોતી છે તેના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ ઉપરાંત ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયની બધા જ પાઠની પીડીએફઓ પણ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી આ બધી જ પીડીએફનો અભ્યાસ કરી લેવો તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો જે છે તેમની નોટિફિકેશન તમને વોટ્સઅપ ગ્રુપ ઉપર મળતી રહે અને તમારે જ્યારે પણ જે પણ વિષયના જે પણ પાઠના વિડીયોની જરૂરિયાત હોય તે તમે વોટ્સઅપ ઉપર મેળવી શકો ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના ગાલા સામાજિક સોરી સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાય પુથીના પાઠ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ અહીં આપણને કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો પ્રત્યેકનો એક ગુણ છે ચાલો અવિભાગમાં પહેલું છે જરીકામ તો બ વિભાગમાંથી આપણે યોગ્ય જવાબ શોધવાનો છે તો જવાબ આવશે એક નંબરની સામે ચાર એટલે કે સુરત તો જરીકામ માટે સુરત પ્રખ્યાત હતું બીજું છે જડતર કામ તો જડતર કામ માટે કોણ પ્રખ્યાત હતું તો બિકાનાર તો બે નંબરની સાથે ત્રણ નંબર જોડીએ ત્રીજું છે અકીક કામ તો હકીક કામ માટે ખંભાત પ્રખ્યાત હતું તો ત્રણ નંબરને બે સાથે જોડીએ અને લાકડાના હિચકાં તો એના માટે સંખેડા પ્રખ્યાત હતું તો લાકડાના હિચકાને આપણે ચાર નંબરને જોડી દઈએ એક નંબર સાથે ચાલો ત્યાર પછી આપણે બીજું જોડવું જોઈએ અહીંયા આપણને આપેલું છે સંગીત મકરંદ તો આ ગ્રંથ કોણે લખ્યો હતો તો કે પંડિત નારંદ નારદે તો આપણે એક નંબરને ત્રણ સાથે જોડીએ સંગીત રત્નાકર આ ગ્રંથ કોણે લખ્યો હતો તો કે પંડિત સારંગદેવે તો બેને પાંચ સાથે જોડીએ સંગીત પારિજાત આ ગ્રંથ પંડિત અહોબલે લખ્યો હતો તો ત્રણ નંબરને એક સાથે જોડીએ અને નૃત્ય કલાના આદિદેવ તો ભગવાન શિવ નટરાજ તો ચાર નંબરને આપણે બે નંબર સાથે જોડી દઈએ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનમાં તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો જેમ કે સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમને મળી જશે તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો તમારા દોસ્તો અને મિત્રોને પણ આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે જરૂરથી જણાવજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા ધાતુ સાથે જોડાયેલી રહે છે તો જવાબ આવશે ખોટું બીજું પાટણમાં બનતા રેશમી વસ્ત્ર બેવડ ઇક્તને પટોળા તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે ખરું ત્રીજું કચ્છની બંને વિસ્તારમાં જત કોમની ભરતકલા આગવી વિશેષતા ધરાવે છે તો જવાબ આવશે ખરું ચોથું અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ખંભાત મોકલવામાં આવે છે તો જવાબ આવશે ખરું અને પાંચમું અજંતા ઇલોરાના ચિત્રો એ ભારતીય ચિત્રકલો ચિત્રકલાના અજોડ નમૂના છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠો સવાલ શ્રી દીપક હિંડોળ મેઘ અને ભૈરવી આ ભારતીય સંગીતના પાંચ રાગો છે તો જવાબ આવશે ખરું સાતમું પંડિત સારંગદેવે સંગીત રત્નાકર ગ્રંથની રચના કરી હતી તો જવાબ આવશે ખરું આઠમું વૈજયંતી માલા અને હેમા માલીની કથક નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે તો જવાબ આવશે ખોટું નવમું ભરત મુનિએ રચેલું શાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત છે તો જવાબ આવશે ખરું દસમું ગર્ભો શબ્દ ગર્ભદીપ ઉપરથી બન્યો છે તો અહીંયા જવાબ આવશે ખરું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર લખો એમાં પહેલું વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે એકવીસ જૂન બીજું કાચી માટીમાંથી પકવેલા વાસણોના અવશેષો દક્ષિણ ભારતના કયા સ્થળેથી મળી આવ્યા હતા તો જવાબ આવશે નાગાજૂન કોંડા ત્રીજું કચ્છના બંને વિસ્તારોમાં કઈ કોમની ભરતકલા આગવી વિશેષતા ધરાવે છે તો જવાબ આવશે જત કોમની ચોથું ગુજરાતમાં લાકડાનું ફર્નિચર અને લાકડાના હિચકા કયા સ્થળના જાણીતા છે તો જવાબ આવશે સંખેડાના ત્યાર પછી પાંચમું અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ક્યાં મોકલવામાં આવે છે તો જવાબ આવશે ખંભાત ત્યાર પછી છઠ્ઠો સવાલ કયો વેદ સંગીતનો વેદ ગણાય છે તો જવાબ આવશે સામવેદ ત્યાર પછી સાતમું તમિલનાડુ રાજ્યનો કયો જિલ્લો ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન ગણાય છે તો જવાબ આવશે તાંજોર આઠમું કયા નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે તો જવાબ આવશે કથક નૃત્યમાં નવમું કયા નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારી ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયો છે તો જવાબ આવશે કથક દસમું ગુજરાતની નાટ્ય કલામાં કોનું નામ મોખરાનું છે તો જવાબ આવશે જયશંકર સુંદરી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના દરેક વિધાન માટે કાઉસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલું ભારત સમૃદ્ધ ખાલી જગ્યા વારસો ધરાવતો દેશ છે અહીંયા ત્રણ વિકલ્પો આપ્યા છે જવાબ આવશે સાંસ્કૃતિક બીજું મહાત્મા ગાંધીએ ખાલી જગ્યાના ઉદ્યોગને સવિશેષ મહત્ત્વ આપ્યું હતું તો જવાબ આવશે કાંતણ વણાટ ત્રીજું પાટણના ખાલી જગ્યાનો હુન્નર આશરે આઠસો ને પચાસ વર્ષો કરતાં પણ પ્રાચીન હોવાનું જણાય છે તો જવાબ આવશે પટોળા ચોથું ભારતમાં જરીકામના હુન્નર માટે ખાલી જગ્યા શહેર જાણીતું છે તો અહીંયા વિકલ્પમાંથી જવાબ આવશે સુરત ત્યાર પછી પાંચમું ભારતમાં સંગીત ક્ષેત્રે અમીર ખુશરો ખાલી જગ્યા તરીકે જાણીતા છે તો જવાબ આવશે તુતીએ હિંદ ત્યાર પછી છઠ્ઠું નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ ખાલી જગ્યા ગણાય છે તો જવાબ આવશે નટરાજ સાતમું ખાલી જગ્યા નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે તો જવાબ આવશે મણિપુર આઠમું ગુજરાતના ખાલી જગ્યા ચાળો નૃત્ય કરે છે તો જવાબ આવશે આદિવાસીઓ નવમું ખાલી જગ્યા નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુરમાં વસતા સીધી લોકોનું છે તો જવાબ આવશે ધમાલ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને ઉત્તર લખો પહેલું વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો ચાર વિકલ્પો છે જવાબ આવશે માંથી વિકલ્પ એ એકવીસ જૂન બીજું એક એટલે તો જવાબ આવશે વિકલ્પ બી વણાટ ત્રીજું બધી કલાઓમાં કઈ કલાનું સ્થાન સૌથી મોખરે છે તો જવાબ આવશે વિકલ્પ ડી ચિત્રકલા ચોથું ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે તો જવાબ આવશે વિકલ્પ બી સામવેદ ત્યાર પછી પાંચમું ભારતમાં સંગીત ક્ષેત્રે તુતીયે હિંદ એટલે કે હિંદના પોપટ તરીકે કોણ જાણીતું હતું તો જવાબ આવશે વિકલ્પ ડી અમીર ખુશરો છઠ્ઠું બધી કલાઓનો સંયોગ કઈ કલામાં છે તો જવાબ આવશે વિકલ્પ સી નાટ્ય કલામાં સાતમું કુચીપુડી નૃત્યનો પ્રકાર કયા પ્રદેશ સાથે સંકળાયેલો છે તો જવાબ આવશે વિકલ્પ સી આંધ્રપ્રદેશ આઠમું ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ ક્યાંના વતની હતા તો જવાબ આવશે વિકલ્પ સી આફ્રિકા ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે એટલે કે વિભાગ બી અહીંયા આપણને કહ્યું છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પ્રત્યેકના બે ગુણ એમાં પહેલો સવાલ લોથલના કારીગરો ધાતુઓમાંથી શું શું બનાવતા હોવાનું જણાયું છે ઉત્તર લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાતરડા શારડીઓ વળાંકવાળી કરવત આરો અને સોય જેવા ઓજારો બનાવતા હોવાનું જણાયું છે આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણો મૂર્તિઓ અને પાત્રો બનાવતા તેઓ યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવતા ત્યાર પછી બીજું બેવડ ઇક્ત એટલે શું તો જોઈએ ઉત્તર બેવડ એટલે બંને બાજુ અને ઇક્ત એટલે કે વણાટ પહેલાં રંગાયેલા રેસામાંથી બનાવેલું કાપડ આમ બેવડ ઇક્ત એટલે તાણા અને વાણાથી ગૂંથાયેલી સાડી કે જેમાં સાડીની બંને બાજુએ એક જ ભાત દેખાય છે તેથી તે બંને બાજુ પહેરી શકાય છે પાટણમાં બનતા પટોળામાં બેવડું ઇક્ત હોય છે તેથી તે બેવડ ઇકત કહેવાય છે પાટણના પટોળા તેના પાકા રંગો અને ટકા વણાટ માટે વિશ્વભરની અંદર પ્રખ્યાત છે ત્યાર પછી ત્રીજું ભારતના શાસ્ત્રીય નૃત્યના પ્રકારો જણાવો તેમના ઉદ્ભવ સ્થળો વિશે માહિતી આપો તો ઉત્તર ભરતનાટ્યમ કુચીપુડી કથકલી કથક મણિપુરી વગેરે ભારતના શાસ્ત્રીય નૃત્યના મુખ્ય પ્રકારો છે ભરતનાટ્યમ સ્થાન તમિલનાડુનો તાંજોર તાંજોર જિલ્લો ગણાય છે કુચીપુડીનું ઉદ્ભવસ્થાન આંધ્રપ્રદેશ રાજ્ય છે કથકલીનું ઉદ્ભવસ્થાન કેરળ રાજ્ય છે કથકનું ઉદ્ભવસ્થાન ઉત્તર ભારત છે જ્યારે મણિપુરી નૃત્યનું મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે ત્યાર પછી ચોથો સવાલ નાટ્યકલા સમાજ જીવનને પ્રતિબિંબિત કરે છે આ વિધાન સમજાવો ઉત્તર ભારતમાં પ્રાચીન કાળથી નાટ્યલેખન અને મંચન અતિ લોકપ્રિય છે ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર નાટ્ય કલા ક્ષેત્રે અતિ પ્રચલિત છે આ કલામાં સાક્ષર નિરક્ષર અને અબાલ વૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા છે તે જીવન અને જગતનું દર્પણ છે તેમાં જ્ઞાન અને ગમ્મત સમાયેલા છે નાટ્ય કલાની કથા વસ્તુ સામાજિક બાબતો પર આધારિત હોય છે સમાજની પ્રથાઓ પરંપરાઓ રિવાજો રૂઢિઓ વગેરે નાટકો દ્વારા રજૂ થતા હોય છે આમ નાટ્યકલા સમાજ જીવનને પ્રતિબિંબિત કરે છે ત્યાર પછી જોઈએ પાંચમો સવાલ સંગીત રત્નાકરનો પરિચય આપો ઉત્તર સંગીત રત્નાકર પ્રાચીન ભારતનો સંગીત ગ્રંથ છે સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે તેની રચના કરી હતી તેઓ દેવગીરીમાં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા પંડિત વિષ્ણુ વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે સંગીતના અંગો સંપૂર્ણપણે સમજવા સમજાવવા માટે સંગીત રત્નાકર ગ્રંથ અજોડ ગણાય છે ત્યાર પછી છઠ્ઠો સવાલ ભરતનાટ્યમ શૈલીનો પરિચય આપો ઉત્તર ભારતની પ્રચલિત નૃત્ય શૈલીઓમાં ભરતનાટ્યમ સૌથી પ્રાચીન છે તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમ શૈલીનું ઉદભવ સ્થાન મનાય છે ભરતનાટ્યમ મુખ્ય આધાર ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનય દર્પણ નામના ગ્રંથો છે મૃણાલીની સારાભાઈ ગોપીકૃષ્ણ તેમજ ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ માલા અને હેમામાલીની એ ભારતનાટ્યમ નૃત્ય શૈલીનો વારસો જાળવનારાઓમાં મુખ્ય ગણાય છે ત્યાર પછી સાતમો સવાલ કથકલી નૃત્ય વિશે સમજ આપો તો કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે પૌરાણિક મહાકાવ્યો મહાભારતના પ્રસંગો અને સંસ્કૃતિ એ મલયાલમ મિશ્રિત નાટકો સમય જતા કથકલી કહેવાયા આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે કથકલી નૃત્યમાં પાત્રો તેલના એક જ દીવાના તેજથી પ્રકાશિત થતા રંગમંચ પર પડદા પાછળ આવી અને પોતાનો સંગીતમય પરિચય આપે છે એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્ત મુદ્રાથી ત્રણેય લોકોના પાત્રોને સજીવ કરે છે ભારતમાં એક વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરળના કવિ શ્રી થોડ એટલે કે સ્થાપતિ કલા મંડળમાં કથકલી કલા મંડપ કલામંડલમ કૃષ્ણપ્રસાદ શિવરામન વગેરેનો ફાળો ખૂબ નોંધપાત્ર છે ત્યાર પછી આપણે જોઈએ આઠમું કથક નૃત્ય શૈલીનો પરિચય આપો તો કથક નામના કથ કથક નામમાં કથા રહેલી છે કથન કરે સોથક કહાવે આ ઉક્તિ કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે કથાનું તત્વ એ કથક નૃત્યનું હાર્દ છે કથક નૃત્ય શ્રી કૃષ્ણના ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ પર આધારિત છે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગારી ભક્તિ સાથે તેનો ઉત્તર ભારતમાં વિકાસ થયો તેમાં એક પગ ઉપર ગોળ ગોળ ફરતા નૃત્યના પ્રસંગો દર્શાવવામાં આવે છે કથક નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે પંડિત બિરજુ મહારાજ સિતારા દેવી કુમુદીની લાખિયા વગેરેએ આ જીવનશૈલીને જીવંત રાખી છે ત્યાર પછી જોઈએ નવમો સવાલ સીદીઓની ધમાલ નૃત્યનો પરિચય આપો જોયો ઉત્તર ધમાલ નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબુસરમાં વસેલા સીદી લોકોનું નૃત્ય છે આ નૃત્યમાં સીદીઓ નાળિયેરના કોચલામાં કોડીઓ ભરી તેના ઉપર કપડું બાંધીને બનાવેલા મશીરાને ખવડાવવા ખવડાવવા ખવડાવતા મોરપીછનું ઝુંડ અને નાના ઢોલકા સાથે ગોળાકારે ફરીને નૃત્ય કરે છે હો હો અવાજના આરોહ અવરોહ સાથે ગવાતા આ નૃત્યમાં પહાડો અને જંગલોમાં ઘેરા પડઘા પડતા હોય એવું લાગે છે સિદ્ધિઓ આ નૃત્યમાં પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા કરતા સમૂહમાં નૃત્ય કરે છે ત્યાર પછી દસમું સંગીત પારિજાતનો પરિચય આપો બધા સંગીત ગ્રંથોમાં સંગીત પારિજાત નામનો ગ્રંથ ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે ઈસવીસન સોળસો પાસઠમાં પંડિત અહોબલે ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે આ ગ્રંથ લખ્યો હતો તેમણે વિવિધ રાગોનું એક મહત્વનું લક્ષણ જણાવ્યું છે કે બધા રાગો એકબીજાથી પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ અને વિશિષ્ટતા ધરાવે છે તેમણે સ્વરોના કુલ ઓગણત્રીસ પ્રકારો ગણાવ્યા છે સંગીત ક્ષેત્રે પંડિત અહોબલનું આ નોંધપાત્ર પ્રદાન છે ત્યાર પછી જોઈએ અગિયારમો સવાલ કુચીપુડી નૃત્યનો પરિચય આપો કુચીપુડી નૃત્યની રચના પંદરમી સદીના અરસામાં થઈ છે આ નૃત્ય મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત છે આ નૃત્ય સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરવામાં આવે છે આ નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે તે આંધ્ર પ્રદેશમાં ખૂબ પ્રચલિત છે તેને અષ્ટભાગવતમ પણ કહેવામાં આવે છે કુચીપુડી નૃત્યના ખ્યાતનામ ગુરુઓમાં ગુરુ પ્રહલાદ શર્મા રાધારાજા રાજા રેડ્ડી યામિની રેડ્ડી શોભા નાયડુ વગેરે મુખ્ય છે ચાલો ત્યાર પછી જોઈએ બારમો સવાલ માનવજીવન અને માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે આ વિધાન સમજાવો ઉત્તર પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલાં લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા એ સમયે રમકડા ઘડો કોડિયું કુલડી માટલી ચૂલો ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા અનાજનો સંગ્રહ કરવાથી નાની મોટી કોઠીઓ માટીમાંથી બનાવાતી ઘી તેલ દૂધ દહીં છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા ગામડાના બધા જ ઘરોની દિવાલો માટી અને છાણનું મિશ્રણ કરીને લીપવામાં આવતી ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટીના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે ત્યાર પછી જોઈએ તેરમો સવાલ માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે આ વિધાન સમજાવો ઉત્તર શરૂઆતમાં લાકડાનો ઉપયોગ બળતણ તરીકે થતો હતો સમયાંતરે લાકડાનો ઉપયોગ ઓઝારો ભવનો અને મકાનોના બાંધકામમાં થતો હતો ક્રમશઃ લાકડાની મૂર્તિઓ બાળકો માટેના રમકડા સોગઠા થાંભલીઓ બારી બારણાઓ ગોખ અટારીઓ સિંહાસનો ખુરશીઓ જાળીઓ વગેરે બનાવવામાં કાષ્ઠકલા વિકસિત થઈ ત્યાર પછી જોઈએ ચૌદમું કાતણ કલામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ઉત્તર કાતણ કલામાં રૂની પૂર્ણિમાંથી તાતણા ખેંચવા સાથે તેમને વળ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે પંદરમું હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર કઈ કઈ ભાત પાડતા હતા ઉત્તર હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાંકનો નિભાત પાડતા હતા ત્યાર પછી સોળમો સવાલ સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ગ્રંથોની રચના કરનાર પંડિતોના નામ જણાવો તો પંડિત સારંગદેવે સંગીત રત્નાકર ગ્રંથના અને પંડિત અહોબલે સંગીત પારિજાત ગ્રંથના રચિતા છે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશન ઉપર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મેળવી શકશો કેવા પ્રકારની પીડીએફ તો કે સમજૂતીની સ્વાધ્યાયના સોલ્યુશનની સ્વાધ્યાય પુથીના સોલ્યુશનની ગાલા સ્વાધ્યપુથીના સોલ્યુશનની પીડીએફો પ્રશ્ન બેંકના એકમ કસોટીઓ આવે છે તેમના સોલ્યુશનની પીડીએફ અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર કે તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી મળી જશે તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો એપ્લિકેશનને ડાઉનલોડ કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો તમે આપણા ચેનલના પ્લેલિસ્ટ પરથી પણ આ તમામ એપ્લિકેશન જે છે તે મેળવી શકો છો મિત્રો આપણી આ ચેનલ ઉપર ગાલા સ્વાધ્યાય પૂથીના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ મુકાઈ ચૂક્યા છે સામાજિક વિજ્ઞાનના તો જરૂરથી આ તમામ જે વિડીયો છે તે નિહાળી લેજો તેમજ એપ્લિકેશન ઉપર પીડીએફ મુકાઈ ચૂકી છે તો જરૂરથી પીડીએફનો પણ અભ્યાસ કરી લેજો અને વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે